નમસ્કાર, ન્યૂઝ સિટિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચારો પર નજર કરીએ તો મહારાષ્ટ્રના પાલઘર નજીક ગંભીર અકસ્માત થયો છે. ડમ્પર અને બસ વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. બે બાળકોના મોત નિપજ્યા છે જેમાં અને 15થી વધુને ઇજાઓ પહોંચી છે. ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં પૂરપાટ ઝડપે ડમ્પર આવી રહ્યું છે જેનો અકસ્માત સર્જાય છે. એક્સક્લુસિવ દ્રશ્યો છે આ. જે અકસ્માત થયો તેના પાલઘર નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદના દ્રશ્યો કે જ્યાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, બે બાળકોના મોત નિપજ્યા છે, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત થયો. એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવ્યા છે. ડમ્પર અને બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે ડમ્પર આવી રહ્યું હતું અને બસને અથડાયું. બસ ધડાકાભેર અથડાઈ હતી અને જેના કારણે આ અકસ્માતના બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે. જોકે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસે પણ હાલ તો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બસનો કચ્છર ઘાણ વળી ગયો છે તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. 15થી વધુને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના લાઈવ ફૂટેજ અમારી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે જે રીતે પૂરપાટ ઝડપે આ ડમ્પર આવી રહ્યું છે અને બસને અથડાય છે. બસમાં સવાર બે બાળકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. 15થી વધુ લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે હાલ તો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. એક્સક્લુસિવ દ્રશ્યો આપ ન્યૂઝ સિટી ગુજરાતી પર જોઈ રહ્યા છો. મહારાષ્ટ્રમાં જે ગંભીર અકસ્માત સર્જાયો છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડમ્પર અને બસ વચ્ચે આ ગંભીર અકસ્માત થયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે ડમ્પર આવી રહ્યું છે. અવારનવાર આ રીતે અકસ્માત સર્જાતા હોય છે. વધુ એક અકસ્માત મહારાષ્ટ્રના પાલઘરમાંથી સામે આવ્યો. તો અરવલ્લીના મોડાસામાં બે યુવકોને તાલિબાની સજા આપવામાં આવી. યુવતીના પ્રેમી અને પિતરાય ભાઈને તાલિબાની સજા આપવામાં આવી. કોમામાં રહેલા યુવકો હોશમાં આવતા જ ખુલાસો થયો. ગત દશેરાના દિવસે મેઘરજમાં ઘટના બની હતી. યુવતીના પરિવારજનોએ માર માર્યો હતો. બંને યુવકોને માર મારી ફેંકી દેવાયા હતા. હાલ તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ નોંધી છે. રમેશભાઈ ને માર્યા, એના પછી કાળુભાઈ ને ગેલી માતા મંદિર મેઘરજ થી ઉપાડી ગયા અને માર મારવામાં આવ્યો, એવું આ લોકો બોલે છે. જે હોશમાં આવ્યો છે ભાઈ બોલે છે. અને પછી એક તો હજુ બે હોશમાં જ નથી, અત્યારે જીવન મરણ ની પથારી પર પડેલો છે ભાઈ. એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમને ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઇજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા દેતો એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે. તો સુરતમાં કુખ્યાત આરોપી પોલીસના સકંજામાં છે. ધાડ કરફોડ આર્મ્સ એક્ટનો આરોપી સકંજામાં છે. નટુ બુટાણીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. 20થી વધારે ગુનામાં સંડોવાયેલો હતો આરોપી. 8,60,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોરીમાં મળેલા રૂપિયા મોજ શોખમાં આરોપી વાપરતો હતો. તો હવે વાત શ્વાનના હુમલાની. આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાનોનો આતંક. શ્વાનનો ઝુંડે 8 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. ટ્યુશનથી પરત ફરતા બાળક પર હુમલો કર્યો. વેપારીની સતર્કતાથી બાળકનો જીવ બચી ગયો છે. ટ્યુશનથી આ બાળક પરત ફરી રહ્યું હતું તે દરમિયાન શ્વાનોના ઝુંડે બાળક પર હુમલો કર્યો છે. આ બાળકની ઉંમર છે 8 વર્ષ. 8 વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો છે.
તો વલસાડના ધરમપુરમાં દીપડાની દહેશત જોવા મળી. ઉઝારપાડામાં દીપડાના આટાફેરા. છેલ્લા ઘણા દિવસથી દીપડાની હાજરીથી ભયનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે બે દીપડા કેમેરામાં કેદ થયા. વાહન ચાલકે દીપડાનો વિડીયો બનાવ્યો. વન વિભાગે વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા છે. તો હવે વાત અલવિદા 2023ની. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં 2024નો પ્રારંભ. ઓકલેન્ડમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સૌથી પહેલા ઓકલેન્ડમાં ઉજવણી થાય છે. 2024નું શાનદાર રીતે ભવ્ય સ્વાગત કરાયું. નવા વર્ષના જશ્નના સૌથી પહેલા દ્રશ્યો સામે આવ્યા છે. ભવ્ય આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરાઈ. ન્યુઝીલેન્ડ એ દેશોમાં સામેલ છે કે જ્યાં નવું વર્ષ સૌથી પહેલા આવે છે. ભારતમાં જ્યારે સાંજના 4:30 વાગ્યા હોય છે ત્યારે ન્યુઝીલેન્ડની ઘડિયાળમાં રાતના 12 વાગે છે. નવા વર્ષની સૌથી પહેલી મોટી ઇવેન્ટ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં મનાવવામાં આવે છે. અહીંના હાર્બર બ્રિજ પર 5 મિનિટની આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતમાં સૂર્યાસ્ત આજે છેલ્લો હશે 2023નો. તો બીજી તરફ ન્યુઝીલેન્ડના પણ આ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે જ્યાં 2024ની શરૂઆત કરવામાં આવી છે. શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે. આતશબાજી કરવામાં આવી છે. તો બીજી તરફ ભારતમાં 2023નો અંતિમ સૂર્યાસ્ત થઈ રહ્યો છે. ઓકલેન્ડમાં 2024નો પ્રારંભ થઈ ગયો છે. સૌથી પહેલા ઓકલેન્ડમાં ઉજવણી કરવામાં આવે છે, જેના દ્રશ્યો છે. ભવ્ય આતશબાજી સાથે લોકોએ 2024ને વધાવ્યું છે. તો હવે માત્ર થોડીક જ ક્ષણોમાં કલાકોમાં ભારતમાં પણ 2024ની ઉજવણી કરવામાં આવશે. ગિરિમથક સાપુતારા કે જ્યાં ફક્ત ગુજરાત છે જ નહીં પરંતુ દૂર દૂરથી પ્રવાસીઓ આનંદ માણવા માટે આવતા હોય છે, ત્યારે 2024ને આવકારવા પણ પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે. નવા વર્ષને આવકારવા તેમજ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા તમામ હોટલોમાં ડીજે ઓર્કેસ્ટ્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઘણા એવા પ્રવાસીઓ છે કે જે ઉજવણી કરવાનું બેસ્ટ સ્થળ સાપુતારાને માને છે અને તેથી તેઓ વારંવાર સાપુતારાની મુલાકાત લેતા હોય છે. સાપુતારા બહોત અચ્છી જગહ હૈ. યહાં બચ્ચો કો એન્જોય કરને કે લિયે બહોત અચ્છે પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, ઘૂમને કી બહોત અચ્છી જગહ હૈ. હોટેલ શિલ્પી બહોત અચ્છા હૈ, બહોત અચ્છી ફેસિલિટીઝ હૈ. ભિવંડી વાલા નાસિક વાલા ને પણ સાપુતારા નજદીક પડે ને એટલી સરસ જગ્યા છે કે આપણે એમનામાં કઈ કહેવાય નહીં. હિલ સ્ટેશન, સન પોઈન્ટ બધા બહુ સારા સરસ છે. 2023 કે લિયે હમ લોગ સાપુતારા ઘૂમને આયે હૈ ઓર 2024 સપ્તાહ બઢિયા જાવે ઓર સાપુતારા ઘૂમને કે લિયે બહોત અચ્છી પહેલે સે ઓર સબકો યહાં આના ચાહિયે.
તો બીજી તરફ 2024 આવકારવા જિલ્લા વહીવટીતંત્ર સહિત હોટલો સજ્જ બની છે. હોટલ તરફથી પણ પ્રવાસીઓને કોઈ કચાશ ન રહી જાય તે માટે પૂરતી વ્યવસ્થા અને આયોજન કરાયું છે. સાપુતારાથી માત્ર 4 કિલોમીટરના અંતરે હથગઢમાં રિસોર્ટ હોટલો હાઉસફુલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફ પણ સતત ખડે પગે છે. પહેલે સાલ કે પિછલે સાલ કે બનિસ્બત ઇસ સાલ લોગો કા ઇન્ક્વાયરી જ્યાદા હૈ, લોગો કા ફ્લો ભી જ્યાદા હૈ ઓર કાફી અચ્છે અચ્છે લોગ આ રહે હૈ. ઉસ ટાઈપ કે ભી કાફી અચ્છે અચ્છે લોગ આ યહાં હર લોગો કે લાયક હર તરહ કી વ્યવસ્થા કી જાતી હૈ હોટલ કે તરફ સે. નયે સાલ મેં હમ લોગ ડાંગી યહાં કે લોકલ જો ટ્રેડિશનલ ડાન્સ હૈ ઉસકો પ્રમોટ કરતે હૈ ઓર ઇસકો દેખ કરકે લોગ કાફી મનોરંજિત મહેસૂસ કરતે હૈ. તો આજે વર્ષના અંતિમ દિવસે રાજ્યમાં અનેક સ્થળોએ ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે નર્મદામાં SOUમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે. વર્ષ 2023માં 50 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. 31 ડિસેમ્બરને લઈને એકતાનગરમાં DJ ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. અઠવાડિયામાં 4 લાખથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે આવ્યા છે. 2023ને વિદાય આપવા અને 2024ને આવકારવા માટે SOUને દુલ્હનની જેમ શણગાર 2023 में 21 तारीख से हमारा होटल द फन सरदार सरोवर रिजॉर्ट पूरी तरह से फुल है. 170 कमरे हमारे फुल हैं. बहुत प्रवासी आए. हर दिन के 450-450 लोग हमारे होटल में ही रुके हुए हैं और जितनी मुझे फिगर्स मिल रहे हैं या फिर जो स्टैटिस्टिक्स मेरे पास है उस हिसाब से करीबन 3 साल का रिकॉर्ड स्टैचू ऑफ यूनिटी ने कंप्लीट कर दिया है. करीबन 45,000 से लोग एक दिन में प्रवासी यहाँ पर आए हैं स्टैचू विजिट करने के लिए. वहाँ पर 20-25 डिशेज एक्स्ट्रा हम प्लेस कर रहे हैं विद फुल पैकेज ऑफ DJ एंड म्यूजिक, ताकि जो भी प्रवासी बाहर से आए हैं वो पूरा का पूरा इन्जॉय कर सकें. और फर्म ब्रांड हमेशा से गेस्ट सेटिस्फैक्शन पर ज़्यादा दबाव देता आया है. हम चाहते हैं कि जितने भी गेस्ट आए हमारे पास सब कुछ संतुष्ट होकर जाएं, यही हमारी सबसे पहली प्रायोरिटी है. वेल स्ट्रक्चर प्लान बधु पहले थी करेलू हो ने के लाइक क्लीनलीनेस थी लईने सिक्योरिटी लईने અને ઇવન કહેવાય કે જનરલ બધી સર્વિસીસ પણ એટલી અવેલેબલ છે. ફ્રી બસની સર્વિસીસ અવેલેબલ છે. વર્લ્ડ કી આપી જો સબસે હાઇએસ્ટ સ્ટેચ્યુ હૈ વો હમ લોગ દેખ રહે હૈ યહાં પે, તો ઇસમે કાફી સારી ચીઝે. અગર હમ હિસ્ટોરિકલ ઉસસે દેખે, હિસ્ટોરિકલ ભી કાફી સારે ફેક્ટ્સ જાનને કો મિલતે હૈ. ઓબ્વિયસલી હમને જો ચીઝે હિસ્ટ્રી મે બુક્સ મે રીડ કી થી વો હમ યહાં પે લાઈવ ફોટોગ્રાફ્સ દેખ પા રહે હૈ. 31 ડિસેમ્બરની ઉજવણી એટલે જે પ્રવાસીઓ છે જે ધન ગણી રહ્યા છે અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ચૂક્યા છે. તમે ખાસ બતાવવા જઈ રહ્યો છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યારે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હોટલો તમામ બુક થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા જે નર્મદા જિલ્લાની હોટલોમાં ડાન્સ પાર્ટી, ડિનર પાર્ટી, ગાલા ડિનર જેવા અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ખાસ વાત કરીએ તો ચાલુ વર્ષે 50 લાખથી વધુ પ્રવાસી એક જ વર્ષમાં આવી ચૂક્યા છે, જેને લઈ જે ખાસ જે SOU તંત્ર છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે પણ સુવિધાઓ વધારી દેવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામે તમામ પ્રોજેક્ટો છે જેમને દુલ્હનની જેમ લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યા છે. એટલે જે 31 ડિસેમ્બરની ઉજવણી જે છે એ ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે. અને જે હોટલો છે હોટલોવાળા પણ પોતાની હોટલોમાં જે ખાસ DJ અને બેન્ડથી માંડી અને તમામ ડાન્સ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે 2023ને બાય બાય અને 2024ને આવકારવા માટે પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જ પ્રસન્ન કરી રહ્યા છે. દીપક પટેલ, News 18 ગુજરાતી, નર્મદા. 2024ને વધાવવા માટે દમણમાં ઉત્સાહનો માહોલ છે. 31ની ઉજવણીના આયોજન રૂપે હોટલ અને રિસોર્ટને લાઇટોથી શણગારવામાં આવ્યા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં ઉજવણી કરવા માટે આવી રહ્યા છે, ત્યારે રંગીન લાઇટોથી શણગારેલી હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. દરિયા કિનારે આવેલું દમણ જાણીતું પર્યટન સ્થળ છે. દેશભરમાંથી લોકો આવે છે, ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્સાહનો માહોલ છે. દમણના દરિયા કિનારે અત્યારથી જ પર્યટકોની ભીડ જામી છે. લોકો પરિવાર સાથે વર્ષ 2023નો અંતિમ દિવસ અને 2024ના સ્વાગત માટે દમણ પહોંચ્યા છે. લોકો એટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે કે દમણની હોટલમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે. દ્રશ્યો પરથી જ કહી શકાય કે કેટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ પહોંચ્યા છે.
31st અને નવા વર્ષની ઉજવણી રહી રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ ઉત્સાહનો માહોલ છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દમણના દરિયા કિનારાના દ્રશ્યો છે. અહીંયા આગળ વહેલી સવારથી જ છે પર્યટકોની ભીડ જામી રહી છે. કેટલાક પર્યટકો આપણી સાથે છે, એમની સાથે વાત કરવા પ્રયાસ કરી છું કે અત્યારે દમણમાં કેવો માહોલ જામે. આપના નામ? મેરા નામ હરમિત સિંહ. કહાં સે આયા હો? મેં એમપી સે આયા હું, મંદસૌર સે. ઓર યહાં દો દિન સે, કલ આયા થા 30 કો ઓર આજ ઓર રુકને કા પ્લાન હૈ, કલ વાપસી. કહાં કહાં ઘૂમે ઓર કિસ તરહ સે એન્જોય કિયા? અભી તો મેં વહાં પે જો દો બીચ પીછે થે વહાં પે ઘૂમ કે આયા હું, આજ યહાં પે આયા હું ઓર પહેલે ભી એક બાર આ ચુકા હું મેં યહાં પે ઓર પહેલે સે જ્યાદા અચ્છા લગ રહા હૈ મેરેકો યહાં પે. કિસ તરહ સે પૂરા પ્લાનિંગ હૈ આજ 31st મનાને કો ઓર 2024 કો? આજ પહેલે તો યહાં પે ફુલ યહાં શામ તક મતલબ એટલીસ્ટ યહાં રાત તક ભી રુકેંગે હમ લોગ તો, મતલબ ઈચ્છા તો યહી હૈ. બાકી બહુ અચ્છા લગતા હૈ, મતલબ એસી બીચેસ પે આના મુજે તો બહુ પસંદ હૈ. ઇસકે લિયે સેકન્ડ ટાઈમ મેં આઈ હું સ્પેશિયલી. ઓર યહાં કે લોગ ભી બહુ કોઓપરેટિવ હૈ, મતલબ કુછ ભી હેલ્પ ચાહિયે હો તો વો અપના ટાઈમ મતલબ ફૂલ દેતે હૈ. 31st ની ઉજવણી અને વર્ષ 2024 ને વેલકમ કરવા માટે દમણમાં પર્યટકોની ભીડ જામી છે. દમણમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે અને દરિયા કિનારે સ્પેશિયલી છે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ એટી ગુજરાતી, દમણ. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અરવલ્લી સરહદ પર સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. 2 DYSP, 9 PI, 380 પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. સરહદ વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલમાં પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોર્ડર ઉપર રતનપુર ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ ચાલુમાં છે અને એની 4 ટીમો બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના PSI, PI અને પોલીસના માણસો મારફતે પેટ્રોલિંગ ચાલુમાં છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. પ્રધાનમંત્રી કચ્છમાં સામખિયાળી ચેકપોસ્ટ પર ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઈવે બંને તરફ જામ કરાયો. ટ્રક ડ્રાઈવર એસોસિએશનના નવા કાયદાનો વિરોધ કર્યો. ટ્રક ડ્રાઈવરે વિરોધ કરતા બંને તરફ વાહનો લીલાંબી લાઈન લાગી. કચ્છના સામખિયાળી ચેકપોસ્ટ પર હાઈવે જામ. પથ્થરબાજી કરી હાઈવે જામ કરાયો. પથ્થરમારાથી એસટી બસને નુકસાન પહોંચ્યું. એક વ્યક્તિને બાથરા ભાગે ઈજા પહોંચી. સામખિયાળી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી. કચ્છના સામખિયાળીમાં ચેકપોસ્ટ પર જામ અને પથ્થરમારા સામે કાર્યવાહી. પોલીસે ટ્રક ડ્રાઈવરો પર લાઠીચાર્જ કર્યો. ડ્રાઈવરોના પથ્થરમારામાં એકને પહોંચી હતી ઈજા. ચેકપોસ્ટ પર ડ્રાઈવરોના ટોળાને વિખેરવા પોલીસે કરવો પડે લાઠીચાર્જ. ટ્રક ડ્રાઈવરોના વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટનાસ્થળે. લાઠીચાર્જ બાદ સ્થળ પર નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટમાં ટ્રક ડ્રાઈવરે રોડ પર ચક્કા જામ કર્યો. અકસ્માતના નવા કાયદાને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. પોલીસે કેટલાક ડ્રાઈવરોની કરી અટકાયત. ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ. બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલ ટેન્કરે પલટી મારી. ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું. સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી. રાજકોટના જામ કંડોરણામાં દેશી દારૂની રેલમછેલનો વિડીયો વાયરલ. દારૂની કોથળીના વેચાણનો વિડીયો થયો વાયરલ. ઇન્દિરાનગર વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા. આ વિડીયોથી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. દેશી દારૂ કોથળીમાં પેક કરતા હોવાનો વિડીયો થયો વાયરલ. બુટલેગરોને પોલીસ તો ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દારૂના વાયરલ વિડીયોની ન્યૂઝ સિટી ગુજરાતી નથી કરતું પુષ્ટિ. પંચમહાલના કલોલમાં ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ. રેલવે સ્ટેશન રોડ પર ગૌ તસ્કરીના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ. કારમાં આવેલા ગૌ તસ્કરોએ ખુલ્લામાં ચરી રહેલી ગાયને ઉઠાવી જવા પ્રયાસ કર્યો. ગાય કારમાં ન સમાતા તસ્કરો ફરાર. અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંક. કાચ તોડી રૂપિયા 15 લાખની ચોરી. નારણપુરા AAC 4 રસ્તા પાસેનો બનાવ. ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં આત્મહત્યા કરવા ગયેલા યુવકને ફાટક મેને લાકડી વડે ફટકાર્યો. ઘર કંકાશે કંટાળે યુવક રેલવે ટ્રેક પર સૂઈ ગયો. સદનસીબે યુવકનો જીવ બચ્યો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ. મોરબીના માળિયા મિયાણાના ભકસરા ગામે ટ્રક રોકીને વિરોધ કરાયો. મીઠા ઉદ્યોગકારોના ત્રાસના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ મીઠા ભરેલા ટ્રક રોકાવ્યા. ગામમાંથી પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રકોથી અકસ્માતની ભીતિ. શાળા નજીકથી ટ્રકો પૂર ઝડપે પસાર થતા હોવાનું ગ્રામજનોએ દાવો કર્યો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કામગીરી ન રોકતા રોષ ભભૂક્યો.
ખેડા જિલ્લાના ડાકોર મહાનગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત રહીશોએ વિરોધ નોંધાવ્યો. ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો. ડાકોરમાં વારંવાર ગટરો ઉભરાતા રોષ ઠાલવ્યો. અવારનવાર રજૂઆત છતાં તંત્રના ખાડાકાન સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ગંદા પાણીમાં જ બેસી રહેવાનો નિર્ણય. ગંદા પાણીથી યાત્રાળુઓની રહીશોની હાલાકી. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસલના ખાડા પૂરવામાં આવેલી તંત્ર અને સ્થાનિકો આમને સામે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનિજ ચોરી કરવા ખોદેલા ખાડાઓ પૂરવાની કામગીરી. કાર્બોસલના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટના સંચાલકો સહિતનાઓને હાલાકી. રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી થાનમાં બંધનું એલાન. નાના વેપારીઓએ બેનરો સાથે રેલી યોજી. આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલી. રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈ અને નવી લાઇનો નાખતા હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાયિક પગલાંની કરી માંગ. ગાંધીનગરના 42 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા. ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા અંગે ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. 300 જેટલા ખેડૂતોએ રજૂઆત કરી. ખેડૂતોની જાણ બહાર. વેલકમ બેક. અમદાવાદમાં વિઠલાપુર ચોકડી નજીક 7 જાન્યુઆરીએ ક્ષત્રિય મહા એકતા સંમેલન યોજાશે, જેમાં 1 લાખ ક્ષત્રિયો હાજર રહે તેવી શક્યતા છે. ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંમેલનમાં સમાજના લોકો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરીશું અને રાજકીય ક્ષેત્રે રહેલા અન્યાયનો મુદ્દો પણ ઉઠાવીશું. તેમણે કહ્યું કે લોકસભાની 26 બેઠકમાંથી 6 બેઠકો ક્ષત્રિય સમાજના ઉમેદવારોને આપવા માંગણી કરીશું. આ ઉપરાંત સરકાર પાસે પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે ક્ષત્રિય યુવકો પર થયેલા કેસો પાછા ખેંચવાની પણ માંગણી કરીશું. સમાજના વિકાસ માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય તે માટે છાત્રાલય, વાડી, શાળા બનાવવા સરકાર પાસે જમીનની પણ માંગણી કરીશું. લોકસભાની 26 બેઠકો, તો એમાંથી 6 બેઠક ક્ષત્રિય સમાજને મળવી જોઈએ. 40 બેઠકો એવી છે ગુજરાત વિધાનસભાની કે જેમાં કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજનો વ્યક્તિ વિજય થાય, પણ કાપા કાપી અથવા અનદેખી કરવાના કારણે અમારા આગેવાનોને અન્યાય થયો છે. આ પ્રશ્ન પણ અમે એ અમારા ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ઉઠાવવાના છીએ. તો કેવડિયામાં દારૂની છૂટછાટની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે. કેવડિયામાં દારૂની છૂટ ના મળવી જોઈએ વસવાનું નિવેદન સામે આવ્યું છે. મારું વ્યક્તિગત માનવું છે કે છૂટ ન મળે, છૂટ આપવી કે ના આપવી તે સરકારનો વિષય છે. કેવડિયામાં દેશ વિદેશથી લોકો આવે છે ત્યારે વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. હવે જે લોકો જો કેવડિયાથી તો બિલકુલ નજીક જ માણસ 15 કિલોમીટર, પણ જે પ્રકારે જે ટુરિસ્ટો આવે છે ગુજરાત સિવાય બહારના, એ લોકો આ જ અપેક્ષા રાખે છે. આ છૂટ અપાવો, છૂટ અપાવો, અમારા ગામને ચાલતું નથી. તો આ આના માટે સરકારનો વિષય છે અને કેટલીક ધાર્મિક સંસ્થાઓ સાથે પણ આના સાથે મંત્રણા ચાલી રહી છે. હું માનું ત્યાં સુધી કેવડિયામાં નહીં આપવું જોઈએ હું વ્યક્તિગત માનું છું. છતાં ડેવલપમેન્ટના ક્ષેત્રે સરકાર વધારે ધ્યાન આપવા માંગતી હોય તો આના માટે સરકારનો વિષય છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.